नमस्ते विद्यार्थी मित्रों, श्री नव शैक्षणिक संकुल डीमणानी ऑनलाइन एजुकेशन यूट्यूब चैनल आप सबनुं स्वागत छे। आपणे जोई रह्या हता प्रोनाउन्स एटले के सर्वनाम। सर्वनाम्स आपणे 10 प्रकारोमांथी 3 प्रकारो छे भण्या, अने एमांनो एक टॉपिक भणता हता रिलेटिव प्रोनाउन्स एटले के संबंधक सर्वनाम। हवे संबंधक सर्वनाममां आपणे छे ए हुं, हुज अने हुं विशे भण्या के हुं, हुज अने हुं छे ई मनुष्य जाति साथे संकळायेला सर्वनामो छे। आनो उपयोग छे फक्त ने फक्त मनुष्य साथे थाय छे, के स्त्री होय के पुरुष होय। नान्यता जाति माटे हु, हुज के हुंनो उपयोग थतो नथी। फक्त ने फक्त मनुष्य जाति होय अने मनुष्य जातिनो कोई पण संबंध दर्शा होय तो एनो संबंध दर्शावा माटे छे ई हु, हुज अने हुंनो उपयोग थाय छे। हवे हुंनो उपयोग छे ई कोई पण वाक्यनी अंदर खाली जग्યા હોય, કોઈ પણ વાક્યની અંદર ખાલી જગ્યા હોય અને ખાલી જગ્યા પહેલા નામ હોય અને નામ પછી ક્રિયાપદ હોય, એ પછી ક્રિયાનું ક્રિયાપદ હોય કે ટૂંકી રૂપનું ક્રિયાપદ હોય તો વાક્યની ખાલી જગ્યાની અંદર છે એ હુંનો ઉપયોગ થાય છે। ત્યાર પછી કોઈ પણ નામ હોય, ખાલી જગ્યા પહેલા કોઈ પણ નામ હોય અને ખાલી જગ્યા પછી કોઈ પણ સર્વનામ હોય, ખાલી જગ્યા પહેલા કોઈ પણ નામ હોય અને ખાલી જગ્યા પછી કોઈ પણ સર્વનામ હોય તો ખાલી જગ્યામાં હંમેશા હુંનો ઉપયોગ થાય છે। અને હુજનો ઉપયોગ છે માલિકી દર્શાવવા માટે કે પઝેશન સંબંધ દર્શાવવા માટે હુજનો ઉપયોગ થાય છે, એની માલિકી પઝેશન એટલે સંબંધ દર્શાવવા માટે, એની માલિકી દર્શાવવા માટે છે હુજનો ઉપયોગ થાય છે। હવે હુજનો ઉપયોગ ત્યારે છે કે વાક્યની અંદર ખાલી જગ્યા હોય અને ખાલી જગ્યા પહેલા કોઈ પણ મનુષ્ય જાતિનું સાથે સંકળાયેલું નામ હોય અને ત્યાર પછી નામ એ ખાલી જગ્યા પછી કોઈ પણ નામ હોય, સજીવનું નામ હોય તો ભલે અને નિર્જીવનું નામ હોય તો પણ ભલે, તો એ ખાલી જગ્યાની અંદર હુજનો ઉપયોગ થાય છે। હુજ છે એ માલિકી દર્શાવે છે, પોઝિશન દર્શાવે છે, એનો સંબંધ દર્શાવે છે। તો હું, હુજ અને હું વિશે આપણે ગયા લેક્ચરમાં જોયું, આજે આપણે છે વિચ, વોટ અને ધેટના વિશે માહિતી મેળવવાની છે। હવે વિચ, વોટ અને ધેટ છે એ નાન્યતા જાતિ સંકળાયેલા સર્વનામો છે, પણ વિચ એક જ એવું છે અને ધેટ ક્યારેક છે એમાંથી વિચ છે કોઈ પણ પસંદગીનો ભાવ દર્શાવ હોય તો વિચનો ઉપયોગ છે એ મનુષ્ય જાતિ સાથે થાય। કોઈ પણ પસંદગીનો ભાવ દર્શાવવો હોય તો પસંદગી માટે વિચનો ઉપયોગ છે એ મનુષ્ય જાતિ માટે થાય, અન્યથા છે એ નાન્યતા જાતિ માટે વિચનો ઉપયોગ સજીવ અથવા નિર્જીવ માટે કરવામાં આવે છે। હવે વોટનો ઉપયોગ, વોટનો ઉપયોગ સંબંધક સર્વનામ તરીકે ત્યારે થાય કે વાક્યની અંદર કોઈ પણ વાક્ય હોય એની અંદર સંદિગ્ધતા રહેલી હોય, કે કોઈ પણ ચોક્કસ માહિતી ન હોય, તો અચોક્કસ વસ્તુ હોય કોઈ પણ જે શું છે એ ખબર જ ન હોય તો સંબંધક સર્વનામ તરીકે વોટનો ઉપયોગ કરવામાં આવે છે। અને છેલ્લે થઈ ધેટનો ઉપયોગ ક્યારે થાય કે મનુષ્ય અને નાન્યતા જાતિ, મનુષ્ય જાતિ અને નાન્યતા જાતિ બંનેને એક સાથે દર્શાવવાનો મતલબ તો મનુષ્ય હોય અને નાન્યતા જાતિ પછી પશુ પંખી હોય, પ્રાણીઓ હોય કે કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ થિંગ્સ હોય, તો એને બંનેને એક સાથે દર્શાવવા હોય તો ધેટનો ઉપયોગ સંબંધક સર્વનામ તરીકે થાય છે। જો ફક્ત ને ફક્ત છે એ એકલી વસ્તુ જ હોય, નાન્યતા જાતિની કોઈ પણ એકલી વસ્તુ જ હોય તો એને વિચથી દર્શાવી શકાય, પણ વસ્તુ અને મનુષ્ય બે હોય તો એને ધેટથી દર્શાવવો પડે, અને મનુષ્ય એક જ હોય તો એને હું, હુજ કે હુમ દ્વારા દર્શાવી શકાય, પણ બંને હોય મનુષ્ય અને નાન્યતા જાતિની કોઈ પણ વસ્તુ હોય તો બંનેને એક સાથે સંબંધક સર્વનામ તરીકે દર્શાવવો હોય તો ધેટનો ઉપયોગ છે એ સંબંધક સર્વનામ તરીકે થાય છે। હવે પહેલું ઉદાહરણ જોઈએ, વિજનો ઉપયોગ છે એક તો નાન્યતા જાતિ માટે સજીવ હોય તો નિર્જીવ માટે થાય છે, વિજનો ઉપયોગ છે એ નાન્યતા જાતિ માટે છોકરા ઉભા હતા તો અહીંયા પસંદગી નો વિચ છે, પણ મનુષ્ય જાતિ સાથે થઈ પસંદગી નો ભાવ દર્શાવ્યો છે, અહીં પસંદગીનો ભાવ દર્શાવ
दर्शाव माटे छे विचनो उपयोग थाय थयो छे। એટલે विचनो उपयोग છે જ્યારે પસંદગીનો ભાવ દર્શાવવાનો હોય ત્યારે મનુષ્ય જાત સાથે થાય છે, પણ જો પસંદગીનો ભાવ દર્શાવવાનો ન હોય તો વિચનો ઉપયોગ છે નાન્યતા જાતિ માટે અને નોન લિવિંગ એટલે કે જે નિજી વસ્તુ છે એના માટે છે વિચનો ઉપયોગ થાય છે। હવે જોઈએ This is the dog which is the rat. This is the dog which is the rat. અને આ વાક્યની અંદર કેલ્ક છે મનુષ્ય જાતિ છે, મનુષ્ય જાતિ સાથે તો કોઈ નામ છે નહીં, ડોગ પણ પ્રાણી છે અને ઉંદર પણ પ્રાણી છે, તો બંને છે એ નાન્યતા જાતિમાં આવે છે અને નાન્યતા જાતિનો સંબંધ દર્શાવવા માટે છે વીજનો ઉપયોગ સર્વદક સર્વનામ તરીકે થાય છે। ડોગ પણ નાન્યતા જાતિમાં અને ઉંદર પણ નાન્યતા જાતિમાં આવે છે એટલા માટે છે અહીં વીજ આવશે। જો અહીંયા મનુષ્ય જાતિનું નામ હોય અહીં મનુષ્ય જાતિનું નામ હોય This is the boy. Who killed the man? અહીં બે મનુષ્ય જાતિના નામ હોય કે This is the boy who killed the man. આ એ છોકરો છે કે જેણે આ મનુષ્યને માર્યો છે, તો અહીં હું આવે કારણ કે બે મનુષ્ય જાતિ સાથે સંકળાયેલા નામ હોય એટલા અહીં મનુષ્ય જાતિ સાથે સંકળાયેલું કોઈ પણ નામ નથી, ડોગ પણ મનુષ્ય જાતિ સાથે સાથે સંકળાયેલું નથી અને ઉંદર પણ મનુષ્ય જાતિ સાથે સંકળાયેલું નથી, એટલે હું હુઝ કે હોમ ને બદલે વિચ આવશે કારણ કે નંજર જાતમાં આવે એટલા માટે। ત્યાર પછી આઈ સે વોટ આઈ મીન, આઈ સે વોટ આઈ મીન, મેં કહ્યું જે મારો મતલબ હતો, મેં એ કહ્યું કે જે મારો મતલબ એટલે મીનિંગ હતો, આઈ સે વોટ આઈ મીન, મેં એ કહ્યું કે જે મારો મતલબ હતો, અહીં શું કીધું એવું કે વાક્યમાં દર્શાવેલું એને શું કીધું એનો મતલબ શું હતો એ ક્યાંય દર્શાવ્યું વાક્યની અંદર ક્યાંય દર્શાવેલું નથી, એટલે આ વાક્ય છે એ સંદિગ્ધતાવાળું છે, તેની અંદર કોઈ પણ છે એ નક્કી નથી, એને શું કીધું એનો મતલબ શું હતો એ કઈ નક્કી છે નહીં, એટલે કોઈ પણ વસ્તુની અંદર કોઈ પણ વાક્યની અંદર કોઈ પણ બાબત નક્કી ન હોય તો એને દર્શાવવા માટે છે વોટ નો ઉપયોગ થાય છે। ત્યાર પછી જોઈએ ધ યોગા ટીચર એન્ડ હિઝ ડોગ, ધ યોગા ટીચર એન્ડ હિઝ ડોગ ધેટ આર જનરલી સીન અરાઉન્ડ, અહીં હવે આ વાક્યની અંદર યોગા ટીચર એ મનુષ્ય જાતિ સાથે સંકળાયેલું નામ છે, આ વાક્યની અંદર યોગા ટીચર એક મનુષ્ય જાતિ સાથે સંકળાયેલું નામ છે અને અહીં એન્ડ હિઝ ડોગ એક નાન્યતા જાતિ સાથે સંકળાયેલું નામ છે, તો અહીં જો બંને મનુષ્ય જાતિ સાથે સંકળાયેલા નામ હોત તો હું હુઝ કે હું મૂકી શકત, પણ અને જો નાન્યતા જાતિ સાથે સંકળાયેલા બંને નામ હોત એન્ડ ડોગ હોત કે ડોન્કી હોત બે અલગ અલગ નામ બંને જાતિના નામ ને દર્શાવવા માટે બંને જાતિનો સંબંધ દર્શાવવા માટે છે હંમેશા ધેટ નો ઉપયોગ થાય છે। જો એકલું નાની જાતિનું નામ હોત તો હું છે વીસ મૂકી શકત, એટલું મનુષ્ય જાતિનું નામ હોત તો હું છે હું મૂકી શકત, પણ અહીં મનુષ્ય અને નાની જાતિ બંને છે, મનુષ્ય અને પ્રાણ બંને છે એટલા માટે મારે ધેટ નો ઉપયોગ કરવો જોઈએ। હવે જોઈએ ધ મેન એન્ડ બુક, અહીં માણસ અને તેના બુક બંનેની વાત છે, મનુષ્ય જાતિ સાથે સંકળાયેલું નામ છે અને બીજું છે નાન્યતા જાતિ સાથે સંકળાયેલું નામ છે, તો મેં કીધું કે જ્યારે મનુષ્ય જાતિ સાથે સંકળાયેલું નામ હોય અને નાન્યતા જાતિ સાથે સંકળાયેલું નામ હોય ત્યારે હંમેશા સંબંધક સર્વનામ તરીકે ધેટ આવે, ત્યારે સંબંધક સર્વનામ તરીકે ધેટ આવે, પણ ક્યારેક છે કોઈ કહાવતની અંદર કોઈ કહાવત હોય તો સુપરલેટિવ ડિગ્રી હોય તો સુપરલેટિવ ડિગ્રીની અંદર પણ ધેટ નો ઉપયોગ થાય છે, અહીં એક કહાવત કે ઓલ All that glitters is not gold.
चमकती वस्तु से कम होतू नथी। All that glitters is not gold. बड़ी चमकती वस्तु से सोनू से होतू नथी। So all such that same that any the say that no उपयोग થઈ શકે અને કહાવતની અંદર પણ that નો ઉપયોગ થઈ શકે અને superlative degree ની અંદર પણ that નો ઉપયોગ થઈ શકે અને જ્યારે કોઈ પણ વાક્યની અંદર મનુષ્ય જાતિનું નામ અને નાની જાતિનું નામ હોય તો તેને દર્શાવવા બંનેને એક સાથે દર્શાવવા માટે that નો ઉપયોગ સંબંધક સર્વનામ તરીકે થાય છે। આ વાક્ય જોઈ he found he was looking for તે એ શોધી રહ્યો છે કે જે તેને એ મળી ગયું કે જે તે શોધી રહ્યો હતો। અહીં હું શોધી રહ્યો એ નક્કી નથી કે સો વસ્તુ શોધી રહી છે એવું કોઈ વાક્યની અંદર ચોક્કસ દર્શાવ્યું નથી એટલે આ વાક્ય છે સંદિગ્ધતા વાળું છે એટલે કે અહીં વાક્યની અંદર સંબંધક સર્વનામ તરીકે વોટ આવશે કારણ કે તે શું શોધી રહ્યો હતો અને તેને શું મળ્યું એ વાક્યની અંદર નક્કી નથી એટલા માટે સંબંધક સર્વનામ તરીકે અહીં વોટ આવે। યુ કેન ટેક ધ પેન બ્લેન્ક યુ લાઈક। હવે અહીં જો આ વાક્યની અંદર જો પેન ન આપ્યું હોત યુ કેન ટેક એનીથિંગ યુ કેન ટેક ધ એનીથિંગ બ્લેન્ક યુ લાઈક તો અહીં છે એ વોટ આવર કારણ કે અહીં છે શું કઈ વસ્તુ લેવી છે એ નથી યુ કેન ટેક એનીથિંગ વોટ યુ લાઈક તું ગમે તે લઈ શકે તે જે તને ગમતું હોય તે પણ અહીં શું ગમતું હોય નક્કી છે નહીં અહીં પેન ની બદલે એનીથિંગ આપ્યું હોત તો અહીં વોટ આવર પણ અહીં આપણને પેન છે એન્ટીસીડન્ટ છે આપી દીધું છે એટલે અહીં પેન નામ આપ્યું હોવાથી અહીં વીચ આવશે કારણ કે તને જે પેન ગમે છે તે તું લઈ લે યુ કેન ટેક ધ પેન વીચ યુ લાઈક તને જે પેન ગમે છે એ પેન તું લઈ લે। તો બીજી વાર આપણે ઉદાહરણ જોઈએ કે વિચ વોટ અને ધેટ નો ઉપયોગ છે એ મનુષ્ય જાતિ માટે ફક્ત થતો નથી પણ નિજી નાની જાતિ માટે પણ નાની જાતિ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે। હુ હુઝ અને હુમ નો ઉપયોગ છે ફક્ત ને ફક્ત રિલેટિવ પ્રોનાઉન ના મનુષ્ય જાતિ સાથે સંકળાયેલ હોય તો જ તેનો ઉપયોગ થાય છે અન્ય થતો નથી। જ્યારે વિચ વોટ અને ધેટ નો ઉપયોગ છે મનુષ્ય જાતિ માટે અને નાની જાતિ માટે થઈ શકે છે। હવે વિચ નો ઉપયોગ વોટ નો અને ધેટ વિચ નો ઉપયોગ છે પસંદગી માટે અને નાની જાતિ માટે ચોક્કસ હોય નહીં અચોક્કસ હોય તો તેના માટે છે વોટ નો ઉપયોગ થાય છે અને જ્યારે વાક્યની અંદર મનુષ્ય જાતિ અને નાની જાતિ બે નો સંબંધ દર્શાવવાનો હોય ત્યારે છે ધેટ નો ઉપયોગ કરવામાં આવે છે। અહીં આપણે છે રિલેટિવ પ્રોનાઉન છે સમાપ્ત કરી છે આવતા લેક્ચરમાં કોઈ નવો ટોપિક વિશે ચર્ચા કરીશું। જય હિન્દ જય ભારત।